નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલમય બનાવવા માટે ઋષિ ચિંતનના સાનિધ્યમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે આત્મનિર્માણના પાંચ કાર્યક્રમ. જો આપણે આપણા વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવવા માટે ખરેખર ઉત્સુક તથા તૈયાર હોઈએ તો આપણા દૈનિક જીવનમાં શ્રેષ્ઠ વિચારોને મસ્તકમાં ભરતા રહેવાનો સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એમાં મન લાગે કે ન લાગે, ફુરસદ મળે કે ના મળે, છતાં એના માટે મક્કમ થઈને સમય કાઢવો જોઈએ. આપણે દરરોજ કેટલાય કામ હોવા છતાંય ન હોવા છતાંય કરવા પડે છે. સમય ના હોય તો પણ આકસ્મિક કાર્યો માટે સમય કાઢવો પડે છે. વિચાર નિર્માણને પણ એકે એવી અનિવાર્ય જરૂરિયાત માનીને તેના માટે મક્કમતાથી કટિબદ્ધ થવું જોઈએ. પછી થોડા સમયમાં જ તે ક્રમ રુચિકર લાગશે અને તેમાં સંતોષ તથા આનંદનો અનુભવ થશે. દરરોજ નિયમિત ઈશ્વર ઉપાસના કરવા માટે હું પહેલેથી આપ સૌને કહેતો આવ્યો છું. ચારિત્ર નિર્માણનો પાયો એ આસ્તિકતા છે. ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ છોડી દેવાથી માણસ અંકુશ વગરના ઉન્મત્ત હાથી જેવું આચરણ કરે છે અને પોતાના માટે તથા બીજાઓ માટે વિપત્તિઓ ઊભી કરે છે. તેથી દરેક જણે કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વરની ઉપાસના દરરોજ કરવી જોઈએ. ઉપાસના માને ઉપવતા આસન, નજીક ઈશ્વરની નજીક આસન લગાવવું, ઈશ્વરના દૈવી વિચારોને પોતાના જીવનમાં ઉતારવા. દરેક વાચકે યોગ નિર્માણ યોજનાના દરેક સભ્યએ, દરેક સાધકે દૈનિક જીવનમાં ઉપાસનાને સૌ પ્રથમ સ્થાન આપવું જોઈએ. સ્વાધ્યાય માટે ચોક્કસ નક્કી સમય કરવો જોઈએ એ બીજો નિયમ છે. સ્વાધ્યાય માને સ્વનું અધ્યયન, આપણે ક્યાં છીએ, આપણું જીવન ઈશ્વરને ગમે એવું છે કે નહીં, સ્વાધ્યાય સ્વનું અધ્યયન કરવું જોઈએ. ત્રીજો છે યોગ નિર્માણના સત્સંકલ્પ વાંચવા જોઈએ. ચોથો નિયમ છે સૂતી વખતે આત્મનિરીક્ષણ અને દરરોજ સમીક્ષા કરવી જોઈએ આપણી જાતની, કે દિવસ દરમિયાન શું સાચું થયું, શું ખોટું થયું, કદાચ કોઈ ગલત રસ્તે ચાલ્યા હોઈએ તો પરમ કૃપાળુ પરમાત્માની ક્ષમા માગી લેવી જોઈએ. પાંચમું, આખા દિવસ દરમિયાન કુવિચારો સામે લડતા રહેવું જોઈએ. જે પોતાની જાત સાથે લડે છે એ જીવન સંગ્રામમાં મજબૂત બને છે. આજે લોકો ધર્મ સાથે લડવા માંડ્યા છે. ધર્મ સાથે લડવાની વસ્તુ નથી, ધર્મ લડવાની વસ્તુ નથી, ધર્મ તો જોડવાની વસ્તુ છે, ધર્મ ધારણ કરવાની વસ્તુ છે. લડવા માટે ઘણું છે. સંગ્રામ જિંદગી હૈ, લડના ઉશે પડેગા, જો લડ નહીં શકેગા આગે નહીં બઢેગા, ઇતિહાસ કુછ નહીં હૈ સંઘર્ષ કી કહાની, રાણા સિવા ભગત સિંહ ઝાંસી કી વીર રાની, કોઈ ભી કાયરો કા ઇતિહાસ ક્યો પડેગા, સંગ્રામ જીત જિંદગી હૈ લડના ઉશે પડેગા. લડવું તો જોઈએ, લડવા માટે જીવન મળ્યું છે. બાપ પોતાના દુષ્પ્રથાઓ સામે, કુપ્રથાઓ સામે, દુરાચારો સાથે, બુરાઈઓ સાથે, દુર્વ્યસનો સામે લડીએ, આળસ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, સ્વાર્થ સાથે લડીએ. યુગ નિર્માણની શરૂઆત આપણા પોતાનાથી જ કરવાની છે. તેથી આ પાંચ કાર્યક્રમ જેટલા વહેલું શરૂ કરી શકાય તેટલું જ ઉત્તમ રહેશે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, એપ્રિલ 1963, પૃષ્ઠ 24-25. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દૈવી ઓડિયો આપ સૌના, આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેનો સર્વશ્રેષ્ઠ ઓડિયો છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપ સૌની પાસે પહોંચ્યો છે. આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો ના કરતા એને પોતાના અન્ય મિત્રો ગ્રુપમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી થશો એ જ અપેક્ષા સહ જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હિન્દ. સંદેશાવાહક ગાયત્રી પરિવાર, સરગાસણ, ગાંધીનગર, તેમજ ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ.